સેનિટાઈઝ કરવાનું પણ ફરજિયાત હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. વાત કરીએ માણસા નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ શાક માર્કેટમાં જે બનાવવામાં આવ્યું છે તે ગંદકી ભરેલું છે અને જગ્યા બરાબર ન હોવાથી તેનું ભાડું વેપારી દીઠ 3,000 રૂપિયા વસૂલવામાં આવતું હતું, જે વેપારીઓને ન પરવડતા તેમણે ખાલી કરી દીધું અને ત્યારબાદ લારીઓનો અડીંગો જમાવી દીધો, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તમામ પ્રકાર પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફથી માંડીને નગરપાલિકાના હોદ્દેદારો, વેપારીઓ અને અન્ય જે ખરીદદાર લોકો છે તે માસ્ક વિના જોવા મળ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ બિલકુલ અભાવ જોવા મળ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાક માર્કેટ પર ઢગલાબંધ લોકો, સોશિયલ ડિસ્ટન્સ વગર હોદ્દેદારો જોવા મળી રહ્યા છે, તેમજ પોલીસનો ડી સ્ટાફ પણ ત્યાં જોવા મળી રહ્યો છે. માણસાના ટાઉન પોલીસ ચોકીથી લઈને શેઠ બજારના બાવલા સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે 19ની મહામારી જે કોવિડ છે તેની પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા બહાર પાડેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, પરંતુ પાલન કરવામાં આવતું નથી, જેથી કરીને શાક માર્કેટના વેપારીઓ અને માણસા નગરના સેવા સદનના હોદ્દેદારો સહિતનાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળી રહ્યું નથી કે માસ્ક વિના પણ તેઓ જોવા મળી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. હાલ નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન દ્વારા કોરોનાની મહામારીને ખ્યાલમાં રાખીને સંક્રમણ ન વધે તે પ્રમાણે પગલાં ભરવા જોઈએ અને જાહેરનામાના ભંગ થતા જે થઈ રહ્યું છે તેનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલમાં તો જાહેરનામાનો ભંગ થતો અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વિના લોકો જોવા મળી રહ્યા છે. માણસા નગરનું જે આ છે શાક માર્કેટ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, જે સોશિયલ ડિસ્ટન્સ વગરના અને માસ્ક વગરના હોદ્દેદારો, નગરપાલિકાના ડી સ્ટાફ અને વેપારીઓ પણ માસ્ક વિના જોવા મળી રહ્યા છે. Vamos a ver.